चैनल ऑफ बड़ोदरा। देवी देवताओं पर मन धड़क निवेदनों आपनार संतोषा में कार्यवाही की मांगनी साथी करडी सेना द्वारा पुलिस भुवन खाते आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। इरादापूर्वक स्वामीनारायण संप्रदायना संतो सोखड़ा गादी द्वारा सनातन धर्मना देवी देवता तथा अन्य वर्ण लक्षीने मन धड़क निवेदनों आपीने धार्मिक लागणी दुभावी पोताना पंथनो प्रचार करता होवाना आक्षेप साथे वडोदरा शहर करणी सेना द्वारा पुलिस भुवन खाते आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। आ अंगे करणी सेनाना प्रदेश प्रवक्ता महेन्द्रसिंहे जणाव्यु हतु कि छेल्ला घणा समयथी स्वामीनारायणना संतो खास करीने सोखड़ा गादी तथा अन्य मंदिरोना एक विशेष पंथना स्वामीनारायण संतो पोते धर्म अने गादीपति गुरुओ माटे प्रचार करवा इरादापूर्वक धर्मना देवी देवता तथा वर्णना लोकोने अनुलक्षीने मन धड़क उपजावेली वातो सत्संगमां कहेता होय छे ते सांभळवा पण मळे छे। आ निवेदनो आपी इरादापूर्वक हिंदू समाजना लोकोनी आस्थाने ठेस पहोंचाडे छे। त्यारे माफी मांगवानो ढोंग करी माफीमांथी विवाद शांत थवा અને રાજકીય રંગ લગાવી પોલીસ પ્રશાસનને પણ કાર્યવાહી કરતા રોકાવે છે તો શા માટે આવા સંતોને માફ કરી દેવામાં આવે જેથી કરીને આવા સંતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી સમાજના લોકોની કાયદો કાનૂન વ્યવસ્થા ઉપર ભરોસો ઉઠે નહીં તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે। વિષય બહુ ગંભીર છે। આ બળાત્કારીઓ તો કોઈ દીકરી બહેનનો બળાત્કાર કરતા હોય આજે છેલ્લા 70-80 વર્ષમાં ભાદરવાના ભીંડા જે ફૂટ્યા છે બહુ ધનિક પંથ ધરાવે છે આજ સ્વામિનારાયણ પંથ એ વિધાતા પોતાને સમજી બેઠા છે અને એમના એક એક સાધુઓ વિદેશમાં ફરે અને એજ્યુકેટેડ સાધુઓ છે ઈરાદાપૂર્વક સનાતન ધર્મનો બળાત્કાર કરી રહ્યા છે આ લોકો તો આપણા દેવી દેવતાઓ માટે જે શબ્દ વાપરી રહ્યા છે અમે પિક્ચર સ્પષ્ટ કરવા આવ્યા છે આવો જો કોઈ સામાન્ય વિધર્મી કે અન્ય ધર્મનો કોઈ વ્યક્તિ બોલ્યો હોત નુપુર શર્માનું ખોટાનું સાચું કરીને બતાવવા નુપુર શર્માના બચાવવા માટે આજે લાખો લોકો રોડ પર આવી ગયા અને આવા સાધુઓ એજ્યુકેટેડ સાધુઓ કેમ એમની પર કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થતી કેમ નાતબંધ બધા માટે સરખા નથી આ કોઈ સામાન્ય વ્યક્તિ બોલ્યો હોત તો આજે આ એક સમાજમાં અરાજકતા ફેલાવવાનું કૃત્ય ઈરાદાપૂર્વક કર્યું છે અને ઈરાદાપૂર્વક કૃત્ય કર્યું હોય ને પછી આ લોકો માફી માંગવા આવે છે ઈરાદા સાથે બોલવાનું અને પછી માફી માંગી લેવાની વચ્ચે એક સ્વામી એવું કહેતો હતો અમારે પરમાર સાહેબ રાઠોડ સાહેબનો બહાર વેટ કરવાનો અલા ભાઈ તું જે મંદિરમાં બેસીને લાડવા ખાય છે ને એ અમારા પૂર્વજોએ આપેલા છે જગ્યા તારે તારે મંદિરો બનાવ્યા છે આ લોકોને અહેસાસ કરાવવાનો અમે કમિશનર પાસે ફરિયાદ લઈને આવ્યા છે કે સામાન્ય વ્યક્તિને જે અપરાધ લાગે આજે હાર્દિક કઈ બોલ્યો રાષ્ટ્રદ્રોહનો ગુનો કનૈયો બોલ્યો રાષ્ટ્રદ્રોહનો ગુનો બરાબર છે સામાન્ય વ્યક્તિ માટે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગતા હોય તો આવા ભગવાદારી ભળવાઓ શબ્દ સાંભળો આ જે બોલે છે ને એ ભગવાદારી ભળવાઓ અને એમને જો પોલીસ જોયો એમને દંડિત નહીં કરે સરકાર દંડિત નહીં કરે હા અવશ્ય કહેવાયા છે કે જે હાલના વર્તમાનના ધારાસભ્ય છે અને જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાના સપના જુએ છે ને એ પોતાનું પિક્ચર સ્પષ્ટ કરે અને મારી મીડિયાને બે હાથ જોડીને વિનંતી છે દરેક ધારાસભ્ય કોર્પોરેટરના જેને ઇન્ટરવ્યૂ લો આ સબ્જેક્ટમાં શું કહેવા માંગે છે સનાતન પબ્લિક સામે પિક્ચર ચોખ્ખું કરો એટલે 2022માં અમને વોટ આપતા પહેલાં સમજ પડે જે હિન્દુત્વને સનાતનના ધર્મના નામ પર વોટો લીધા છે ને જોઈએ છે આ સરકારને શું સનાતનની પડી છે એટલે એની સાથે આવ્યા છે આ લોકોને રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે અને તાત્કાલિક ધોરણે અમને સાધુ પંથમાંથી દૂર કરવામાં આવે તાત્કાલિક ધોરણે અને આજે ગાદીપતિમાં પેલા મંદ મન મુસ્કાતા